नमस्कार, जय श्री कृष्ण। केम छो बधा? मजामा ने आपणे ई लर्निंग ना माध्यम थी नामना मूर्त तत्व विषय में भागीदारी विषय प्रवेश अंगे अलग अलग वीडियो द्वारा केटली थियरी अने उपाय पर व्याज कमीशन अंगेना टूंका दाखलाओ जोया। कमीशन अंगेना दाखला में थोड़ूक तमने विशेष समझावानी इच्छा छे, तो आज पहला ए कमीशन अंगे थोड़ोक अभ्यास करी त्यार पछी आगळना दाखला पर जईश। तो एनी विगतो पना नंबर 16 ऊपर छे। कमीशन गणवानी आपणे बे पद्धति जोई के कमीशन बात करिया पहेलाना नफा पर कमीशन अने पछी बीजू हतुं कमीशन बाद करिया पछीना नफा पर कमीशन। ઘણા બધા છોકરાઓને આ બાબતે કન્ફ્યુઝન થાય છે, તો એ કન્ફ્યુઝન થોડીક તમને દૂર કરવાનો પ્રયાસ કરું છું। તો કમિશન ગણવા માટે આપણી પાસે બે પ્રકારના નફા હોય છે। એક નફા નુકસાનમાં જે નફો આવે એને આપણે કહીએ ચોખ્ખો નફો, અને બીજો નફો આવે વહેંચણી પાત્ર નફો। આ બે પ્રકારના નફા પર કમિશન ગણાય, પણ ક્યારે કયા નફા પર કમિશન ગણવું તે તમારા સમજ હોવી જોઈએ। અને એ તમારો કન્સેપ્ટ ક્લિયર હશે કે ક્યારે કયો નફો પસંદ કરવો, તો તમારું કઈ ગમે એ પદ્ધતિ હોય તમારો દાખલો ખોટો ન હોય। હવે અહીંયા જોજો, કમિશન બાદ કર્યા પહેલાના નફા, હવે ચોખ્ખો નફો અને વેચી નફો એવી વચ્ચે એક આવે શું? કમિશન। ચોખ્ખા નફામાંથી કમિશન આપણે બાદ કરીએ તો આપણને મળે શું? વેચી નફો। ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરીએ તો આપણને શું મળે? વેચીની પાત્ર નફો। તો અહીં એવું કીધું છે કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન, એટલે કે કમિશન આપણે આ બાદ કરીએ તે પહેલાનો નફો, કમિશન બાદ કર્યાના પહેલાના નફો, કમિશન આમાંથી બાદ થાય એ પહેલાનો નફો, એટલે આ ચોખ્ખા નફા પર કમિશન। એટલે જયારે પહેલી પદ્ધતિ કીધી હોય ત્યારે સીધું સ્પષ્ટ કયા નફા પર ગમે કમિશન ગણવાનું, ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું। આપણું સૂત્ર શું છે એનું તમને યાદ હશે કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશન ના છેદમાં 100, બરાબર કમિશનના ટકા છેદમાં 100। પાના નંબર 16 ઉપર તમે જોઈ શકો છો આ રીતનું સૂત્ર પહેલી પદ્ધતિમાં। હવે બીજી પદ્ધતિમાં એવું કીધું છે કમિશન બાદ કર્યા પછી, એટલે કે આ કમિશન બાદ કર્યા પછીનો જે નફો આવે એના ઉપર કમિશન। તો અહીંયા તમારે કમિશનની ગણતરીમાં ચોખ્ખો નફો તો આપણી પાસે દાખલામાં એ જ આપ્યો હશે આજ, પરંતુ કમિશન શાના પર ગણવાનું? વહેંચણી પાત્ર નફા પર। એટલે ત્યારે આપણું સૂત્ર મુકાયેલું કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા। આવું એટલા માટે કરવામાં આવ્યું કે આપણે ત્યારે ધારેલું કે ધારો કે આપણો ચોખ્ખો નફો કોઈ દાખલામાં આ પદ્ધતિ દાખલો ગણવાનો કીધો હોય, અને આપણને એવું કીધું હોય કે તમારો નફો છે 1,45,000। આપણે ઉદાહરણ દાખલો લઈએ, એક અંદર આપ્યો છે 1,65,000, ધારો કે તમારો નફો ચોખ્ખો નફો છે 1,65,000, દાખલામાં કમિશનના ટકા આપ્યા છે 10%, અને સેન્ટેન્સ આવ્યો આપ્યું છે એના માટે કમિશન માટે એ કમિશન બાદ કર્યા પછી આ નફા પર 10% કમિશન। તો અહીંયા આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે, બરાબર? તો કમિશન શોધવા માટે આ સૂત્ર એપ્લાય કરવાનું હોય તો આપણી પાસે અત્યારે નફો આપ્યો છે 1,65,000, આપણે એનામાંથી કમિશન બાદ કર્યા પછી જે નફો આવે એ આ નફા પર કમિશન ગણવાનું છે। તો આપણે જયારે ધારેલું કે ધારો કે આપણો ચોખ્ખો નફો વહેંચણી પાત્ર નફો 100, એના
કેટલા ટકા કમિશન છે વાત કરીએ આના પર તો પછી આના પર 10% કમિશન છે તો આના 10% કેટલા થાય 10 એટલે આનો ફળ કેટલો 110 એટલે આપણે સૂત્રમાં લીધેલું 10 ના છેદમાં 110 એટલે કે આપણો નફો ગુણ્યા 10 છેદમાં 110 આ રીતે આપણો જે જવાબ આવે તેને કહેવાય 15000 કમિશન આવશે 15000 કમિશન અંદરથી બાદ થઈના ત્યાર પછી નફો આવશે 50000 હવે આપણે ઊંધી ગણતરી જોઈએ કે આપણને બીજી પદ્ધતિ શું કીધું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન એટલે કમિશન આ રીતે બાદ કર્યો ત્યાર પછી નફો આપણો કેટલો આવ્યો 1/50 પર કેટલા ટકા કમિશન 10% એટલે 1/50 ના 10% કેટલા થાય 15 તો આ રીતે કમિશનની ગણતરી કરી શકાય બરાબર ખ્યાલ આવ્યો કન્સેપ્ટ ક્લિયર છે તો આ રીતે બે પદ્ધતિએ કમિશન આપ્યું છે જો આપણને દાખલામાં ચોખ્ખો નફો આપ્યો હોય અને આ પદ્ધતિએ શોધવા કીધું હોય તો સૂત્ર કયું એપ્લાય કરવાનું આ 1,65,000 ચોખ્ખો નફો ગુણ્યા 10 ના છેદમાં 100 વત્તા 10 એટલે કે 110 10 ના છેદમાં 110 એટલે આપણો કમિશન આપણને મળી જશે પરંતુ જો તમને આ જ પદ્ધતિ કીધી છે પરંતુ અહીંયા આપણને ચોખ્ખો નફો દાખલામાં આપ્યો નથી એની જગ્યાએ કયો નફો આપી દીધો 1,50,000 ની જગ્યાએ ચોખ્ખા નફા ની જગ્યાએ કયો નફો આપી દીધો વેચણી પર તો આવા સંજોગોમાં સૂત્ર કયું એપ્લાય થશે આ પદ્ધતિ હોય તો અહીંયા નફો 1/50 જ લેવાનો પરંતુ કમિશન સીધું કેટલું લઈ લેવાનું 10 ના છેદમાં 100 તો 1/50 ના 10 ના છેદમાં 100 કેટલું આવશે 15,000 કમિશન આવશે એટલે તમારા દાખલામાં જ્યારે પણ કમિશન શોધો કોઈ પણ પદ્ધતિ તો તમને નફો કયો આપ્યો છે નાખવાનું રહેશે બરાબર થેન્ક યુ વેરી મચ આ તમારો કન્સેપ્ટ દૂર કરવા માટેના પ્રયત્ન છે તેમ છતાં ન સમજાય તો તમે મને જણાવી શકો